छापी दी कोठड़ी जवाना रस्ते नाळा ઉપરથી સતત ગંદા પાણીનો મારો ગટરના ગંદા પાણીથી નાળું તૂટી જવાની સંભાવનાઓ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપીથી કોટડી ગામે જવાના રોડે ગટરના ગંદા પાણીથી નદીની જેમ ગટરના ગંદા પાણી વહેતા રોડ વચ્ચે આવેલ નાળો તૂટી જશે તો આજુબાજુના ગામડાઓનો વાહન વ્યવહાર બંધ થવાની મોટી શક્યતાઓ જણાઈ રહી છે. જે બાબતે કોટડી ગામના લોકો જણાવી રહ્યા છે કે આ પાણી છાપી વિસ્તારમાંથી ઘણા સમયથી આવે છે અને પાણીનો પ્રવાહ સતત વહેતો જોવા મળી રહ્યો છે, જેની અનેક રજૂઆતો છાપી સરપંચને અનેકવાર કરવામાં આવી હોવા છતાં પણ છાપી સરપંચ દ્વારા આવી રજૂઆતોને નજરઅંદાજ કરી અમારી કોઈ વાત સાંભળવા માંગતા નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મોટી પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે છાપી ગામના મહિલા સરપંચના પતિ પોતે ગ્રામ પંચાયતનો વહીવટ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ લોકોની પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જે બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી યોગ્ય તથા ન્યાયિક તપાસ કરે અને વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોની ઉપસ્થિતિ સમજે તેવું લોકોનું કહેવું છે. જે બાબતે અમે લોકોનો સંપર્ક કરતા કોટડી ગામના આગેવાનો જણાવી રહ્યા છે કે આ પાણી છાપીથી આવે છે અને ફતેગઢ પસવાદળ તથા કોટડીના બાળકો મોટા ભાગના રોડેથી ચાલતા આવે છે અને આ રોડ પર ગંદા પાણીના પ્રવાહ સતત ચાલુ જોવા મળે છે અને રોડ પર ગંદા પાણીમાં નીલ જામી જવાથી બાઇકો સ્લીપ ખાઈ જવાની મોટી સંભાવના છે. અગાઉ એક બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલકનો પગ ભાંગી જતા અમોએ છાપી અને કોટડીના સરપંચોને રજૂઆતો કર્યા હોવા છતાં આ દિન સુધી કોઈ નિકાલ લાવવામાં આવ્યો નથી. કોટડી ગામના ડેરીના ચેરમેન શ્રી સરદારભાઈ તથા કોટડીના પૂર્વ ભાજપ ડેલિગેટ શ્રી ભીખાજી જણાવી રહ્યા છે, છાપીથી કોટડી જવાના રોડે ગટરના ગંદા પાણીથી નાળું તૂટે તો સરકારી તિજોરીને મોટું નુકસાન અને 4-5 ગામોના બાળકોનો અભ્યાસ તેમજ વાહન વ્યવહાર ખોરવાય તે પહેલા તંત્ર જાગે અને લોકોને ગંદકીથી મુક્ત કરે તેવી લોકોની લાગણી અને માંગણી છે. છાપીનું પાણી ગટરનું આવવા અમારા હાઈસ્કૂલના બાળકોને કોટડીથી ફતેગઢ પસવાદળના અમુક બાળકો જે હરતો આવે છે અને વારંવાર પાણીમાં ખૂબ તકલીફ પડે. અમુક એક વખત એક્સિડન્ટ થયો તો અમારા ગામના ભાઈને બાઇક ઉપર બાઇક લપસી ગયું તે એના માટે એને બાપડાને આખો પગ ભાજી ગયો. 100-3 મહિના પછી તો ઘેર પડ્યો જ હતો તાળી વને કોમ કરીને. વારંવાર આ છાપીના સરપંચને અમે રજૂઆતો કરીશું, અમારા ગામના સરપંચને પણ રજૂઆતો કરીશું, પણ આનો કોઈ નિકાલ આ લોકો લાવતા નથી. શું નામ તમારું? સરદારભાઈ. સરદારભાઈ ડેરીના ચેરમેન છે. ચેરમેન ડેરીના કોટડી ડેરીના. એટલે આવી ગંદકી આ તો બહુ 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 કહેવાય. લોકો આટલી બધી ગંદકી આટલું પાણી હેડ્યું જાય છે તો એ લોકો કંઈ એમ કે કાર્યવાહી કરતા નહીં. આ તો કેટલું તકલીફ પડે. નાના નાના છોકરો અહીંયા બધો જતો હોય આવતો હોય ગંદકીમાં, પછી આ વાહન વ્યવહાર આવવા જવા કોઈ ચાલતો જતો હોય હશે થશે અને આવું બધું ગંદકી હોય બરાબર ના લાગે કે એનો નિકાલ કરે ને, એટલી જ અમારી વિનંતી છે. કેટલા સમયથી છે ગંદકી? આ તો વર્ષોથી કહી દો કે મોંમાં બંધ કરે છે પણ મોંમાં પછી પછી ચાલુ જ થઈ જાય. આ તો ઘણા વર્ષોથી ચાલુ જ છે. આ તો શું નામ તમારું? મારું નામ ભીખાજી, પૂર્વ ડેલિગેટ સુભાજીનો વડગામ તાલુકા. ઓકે.